નમસ્તે, મારું નામ છે જેઠવા હેમાક્ષી બાજરદાસ. હું શ્રીમતી જચમેતા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. નમસ્તે, મારું નામ બરેનમ પરેમ. હું શ્રીમતી જચમેતા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આ છે અમારો પ્રોજેક્ટ. અમારા પ્રોજેક્ટનું નામ છે સેટેલાઇટ કોમ્યુનિકેશન મોડલ. આ છે બે એન્ટેના છે. આ એન્ટેનાનું નામ છે રિસીવ એન્ટેના, આ એન્ટેનાનું નામ છે ટ્રાન્સમિટિંગ એન્ટેના, અને આ એન્ટેનાનું નામ આ છે સેટેલાઇટ. સેટેલાઇટ આપણે કેટલીક સેટેલાઇટ આપણે આકાશમાં છોડેલી છે. રિસીવ એન્ટેના દ્વારાથી અને રિસીવ એન્ટેના છે એટલે કે સિગ્નલ રિસીવ કરે છે. આ છે ટ્રાન્સમેટિક એન્ટેના. ટ્રાન્સમેટિક એન્ટેનામાંથી સિગ્નલ નીકળી અને સેટેલાઇટમાં જઈ પુનઃ નિર્માણ એટલે કે વિવિધ પ્રક્રિયા છે ને રિસીવ એન્ટેનાને મળે છે. સેટેલાઇટનું કામ છે કે જ્યારે કોઈ વ્યક્તિ ફોન દ્વારા એક વ્યક્તિથી બીજા વ્યક્તિને ફોન કરે છે ત્યારે તે જ વ્યક્તિને ચોક્કસ ફોન લગાવવા માટે જે પ્રક્રિયા થાય છે તે સેટેલાઇટ કરે છે. સેટેલાઇટ હોય તો ખૂબ જ અગત્યનું છે. જો સેટેલાઇટ ના હોત તો આપણે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડત. પહેલાંના જમાનામાં જ્યારે સેટેલાઇટ નહોતી ત્યારે લોકો પત્ર લખતા, પત્ર લખીને તે પોસ્ટ કરતા, તે પત્ર પહોંચવામાં કેટલાક અઠવાડિયા જતો મહિના લાગી જતા, ક્યારેક ક્યારેક તો પ્રસંગ વીતી જતો ત્યારે પણ પત્ર પહોંચતા. પરંતુ અત્યારે આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી, કારણ કે અત્યારે આધુનિક જમાનો આવી ગયો છે. વિજ્ઞાનના નવા નવા ઉપકરણો અને સાધનોથી આપણા કામો સરળ બની રહ્યા છે. તો આપણે વિજ્ઞાનનો આભાર માનીશું કે આપણા કામો સરળ બનાવવા માટે. તો આપણને એક પ્રશ્ન ઉત્પન્ન થશે કે ફાયદા શું અને ગેરફાયદા શું. તો ચાલો આજે આપણે ફાયદા અને ગેરફાયદા વિશે ચર્ચા કરીશું. પહેલાં આપણે ફાયદા જોઈશું. ઉપગ્રહનો ટ્રાન્સમિશન ખર્ચ વિસ્તાર પારથી સિસ્ટમ કરતાં વધુ વધારે હોય છે. ઉપગ્રહનો ટ્રાન્સમિશન ખર્ચ કવરેજ વિસ્તાર વિસ્તાર કેન્દ્રના અંતરથી સ્વતંત્ર હોય છે. સેટેલાઇટથી સેટેલાઇટ સંચાર ખૂબ જ ચોક્કસ હોય છે. ઉચ્ચ બેન્ડવિડ્થ ઉપયોગ માટે ઉપલબ્ધ છે. હવે આપણે જોઈશું ગેરફાયદા. ગેરફાયદા એટલે કે લાર્જ અપફ્રન્ટ મૂડી ખર્ચ. એનો અર્થ એ છે કે બનાવટોનો